જિલ્લા મથક પાલનપુરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસથી વેપારી આલમમાં ભયનો માહોલ ઉભો થયો છે. આજે ફરી બનાસકાંઠામાં કોરોનાના 15 પોઝિટિવ કેસ આવતા શહેરના કરિયાણાના વેપારીઓ 2 વાગ્યા પછી દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે વેપારીઓના આ નિર્ણયથી એવું પણ માનવાની જરૂર નથી કે 2 વાગ્યા પછી કોરોના વાયરસ ગાયબ થઈ જવાનો છે, પરંતુ જ્યાં સુધી લોકો જાતે જ કોરોનાથી બચવા માટે ગાઈડલાઈનનું પાલન ચોકસાઈથી નહીં કરે ત્યાં સુધી આ મહામારીમાંથી મુક્તિ નહીં મળે. અનલોકમાં ખુદ સરકારે ધંધા રોજગારને મહત્વ આપવા માટે સમયમર્યાદામાં પણ વધારો કર્યો છે, જેથી બજારોમાં ખરીદ વેચાણના વેપાર આર્થિક સમસ્યાનો સામનો કરી શકાય છે. પરંતુ કોરોના વાયરસથી ડરના માહોલથી ભયભીત થયેલા કરિયાણા, રેડીમેડ, પ્લાયવુડ, બીડી અને સલૂનના વેપારીઓ બપોર સુધી ભલે સ્વૈચ્છિક દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હોય, પરંતુ આ કોઈ વિકલ્પ નથી. મહત્વની વાત એ છે, પાલનપુર શહેરમાં મોટાભાગની દુકાનો પર ગ્રાહકો માટે સેનિટાઈઝ, માસ્ક કે સામાજિક અંતરનું કોઈ જ પાલન કરવામાં આવતું નથી. તો બીજી તરફ બજારમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોને પણ કોરોનાનો ડર રહ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના મહામારીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠા પાલનપુર મથકે કરિયાણા એસોસિએશનના પ્રમુખ દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે સવારે 8 થી 2 વાગ્યા સુધી કરિયાણાના દરેક હોલસેલ તથા રિટેલ શોપો ચાલુ રહેશે. અને પબ્લિકમાં કોઈ અવેરનેસ ન હોવાના કારણે અત્યારે આ કરિયાણા એસોસિએશનનો નિયમ કરવો પડે છે. પબ્લિકને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું વગેરે નિયમ નથી પાળતા, એના કારણે અત્યારે આ વેપારીઓને ભોગવવાનો વારો આવે છે. તેમજ અત્યારે વડાપ્રધાનના ડિબેટમાં પણ કહેવામાં આવ્યું છે કે પબ્લિક કોઈ પણ પ્રકારની ધ્યાન લેતી નથી, વાત કોઈ નથી, સોશિયલ ડિસ્ટન્સ જાળવતું નથી, માસ્ક પહેરતા, તેના કારણે અત્યારે બહુ જ દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. તો પબ્લિકને મારી નમ્ર વિનંતી કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવું અને નિયમનું પાલન કરવું, જેથી કેસમાં અટકાવી શકાય. બંધ કરવો એ કોઈ વિકલ્પ નથી, પરંતુ પબ્લિક ન સમજે એના કારણે આ ના છૂટકે વેપારીઓને નિયમ કરવો પડે છે કે 2 વાગે બંધ કરવું. આ કોઈ વિકલ્પ નથી, પરંતુ પબ્લિક સમજશે તો વાંધો નહીં આવે. એમ આપણા દેશમાં જાહેરમાં શૌચક્રિયા ન કરવી જોઈએ એવી જાહેરાત ટીવી પર આપીને લોકોને સમજાવવા પડે છે. એ દેશમાં લોકો કોરોનાથી બચવા માટે કેટલું ગાઈડલાઈનનું પાલન કરતા હશે એ આપ પણ સમજી શકો છો. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કોરોના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે. લોકોમાં, વેપારી વર્ગમાં સૌમાં ફફડાટ મચી ગયો છે. આજે પાલનપુર વેપારી એસોસિએશને 2 વાગ્યા પછી દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ધંધા રોજગાર બંધ કરવા એ કોઈ વિકલ્પ નથી, પરંતુ સાચા અર્થમાં લોકો ખરેખર કોરોના મહામારીના ગાઈડલાઈનનું પાલન કરતા નથી, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો શહેર કોરોના મુક્ત હોય તે રીતે બજારમાં ફરી રહ્યા છે, ના તો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે, સેનિટાઈઝનું અને સામાજિક અંતરનું. જો આ આંકડો સતત વધતો રહેશે તો મુશ્કેલી ઊભી કરશે. આપને એ વાત પણ જણાવી દઈએ કે જ્યારે અમેરિકાની અંદર કોરોના વાયરસની એન્ટ્રી થઈ, લાખો લોકોના મોત થયા, અનેક લોકો આ રોગના ચેપી બન્યા, છતાં પણ અમેરિકાએ લોકડાઉન નહોતું કર્યું. કારણ કે અમેરિકાએ ધંધા રોજગારને મહત્ત્વ આપ્યું, ત્યારે ઇન્ડિયામાં એન્ટ્રી થતાં, ભારતમાં એન્ટ્રી થતાં તરત જ એને લોકડાઉન આપવામાં આવ્યું, કારણ કે ભારતે લોકોની જિંદગીને મહત્ત્વ આપ્યું. પરંતુ આટલા સમયના લોકડાઉન બાદ હવે અનલોક આવ્યું, અનલોકમાં સરકારે છૂટછાટ આપી ધંધા રોજગારની શરૂઆત થઈ, કારણ કે જિંદગીની સાથે આર્થિક બાબત પણ ખૂબ મહત્ત્વની છે. ત્યારે એવા સમય આપણે સૌએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જાતે જ લોકો સમજવું જોઈએ કે ઘરથી નીકળતી સમયે ક્યાં જાઓ છો, કઈ રીતે એનું પાલન કરવું, સામાજિક અંતર રાખવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવું, માસ્ક પહેરવું એ ખૂબ જ જરૂરી છે. જો લોકો હવે આનું ગાઈડલાઈનનું પાલન નહીં કરશે તો ખૂબ જ સંકટની ઘડી આવશે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.